રાજકોટના સાગણવામાં ભૂમાફિયા અને અધિકારીની મિલીભગતથી તળાવ વેચી માર્યું, ત્યારે સાગણવા ગામના તળાવને બિનખેતી કરીને વેચી મારવાના કૌભાંડનો પર્દાફાશ થયો છે. કિંમતી જમીન હોવાથી ખોટા દસ્તાવેજો ઉભા કરાયા તેવા ગ્રામજનોનો આક્ષેપ છે અને તળાવની જમીનમાં ખેતી થતી હોવાના ખોટા પુરાવા ઉભા કર્યાના પણ આરોપ લાગ્યા છે. તળાવની જમીન પર દુકાનો બનાવવા માટે ખોટા દસ્તાવેજો બનાવાયા છે તેવું ગ્રામજનો કહી રહ્યા છે. ત્રણ ગામના તરભેટે બનેલું તળાવ બુરાઈ ન જાય તેવી ગ્રામજનો માંગ કરી રહ્યા છે. ગામમાં નદી કે તળાવની અન્ય કોઈ સુવિધા નથી તેવું પણ ગ્રામજનો કહી રહ્યા છે. ગામના સરપંચ પણ વાતમાં ધ્યાન ન આપતા હોવાના સ્થાનિકો આક્ષેપ કરી રહ્યા છે. તળાવને બચાવવા ગ્રામજનોએ તળાવ બચાવો અભિયાન હાથ ધર્યું છે. ઉલ્લેખનીય છે કે આવા જ તળાવ વેચીને ત્યાં પૂરીને અને પછી જો ત્યાં ઘરો બનાવવામાં આવે પછી તે ચોમાસામાં ડૂબમાં જાય છે. તળાવ છે 1974 થી બનેલું છે અને અમારે રાહત કામ કરી મજૂરી કરી અને ટોપલે ટોપલે પારો બાંધેલો હોય પાકો કાઢ્યો હોય. સાંગણવા ગામ, સીભડા ગામ અને માખાવડ ગામની વચમાં સેન્ટરમાં આ તળાવ આવેલું છે. એમાં એ લોકો ભૂમાફિયા ખેતર બેહાડવા જેને સાસણીની જમીન મળેલી છે સીભડામાં, એમાં બધા દસ્તાવેજો અને જૂનું ખેતરના બધા દસ્તાવેજો અમારી પાસે છે હાલમાં. છતાં આ લોકો ત્યાંથી 7 કિલોમીટર કાપી અને અહીં લોકેશનમાં લઈ અને કિંમતી જમીન હોવાથી અહીં લોકોએ બિનખેતી કરી અને રોડ ટચ કરી અને દુકાનો આ તે છે બનાવવા માંગે છે. એને 1976 ની અંદર સાથણીમાં જમીન મળેલી બરોબર, ત્યાં એમને ચતુર્દિશા જયારે સાથણીની જમીન મેળવી હોય ત્યારે કાયદેસર તો રોજ પંચકામ થયું હોય બરોબર, પંચકરોજ કામ થયું હોય. તેમાં પાછી એને 2005 ની અંદર એ જમીન વેચી, ત્યારે પણ જમીનની ચતુર્દિશા એ રીતે સ્થિતિ બતાવેલી છે અને ત્યારે પણ રોજકામ થયેલું હતું. એ રોજકામની અંદર કોઈના નામ નથી, ખાલી અંગોઠા જ બતાવ્યા છે. કોનો પકડવા કોનો અંગોઠો. પહેલા તો એક પ્રશ્ન, સાથણીની જમીન વેચી શકાય કે હું એમ સાથણી છે જમીન વેચી જ ન શકાય નિયમ મુજબ? અમે તો અમે નિયમ નથી જાણતા, પણ હકીકતમાં સાથણીની જમીન વેચી જો મળી હોય તો વર્ષ 2 વર્ષમાં એ બદલી શકે તો સંભાળ્યો. પણ એને મેળી છે 1976 માં નામે આ તળાવ ઘરાણ 1986 માં જો તળાવ ઘડાતું હતું ત્યારે એને જમીન અહીં મળી હતી તો એને વિરોધ કરવો જોઈએ કે ભાઈ મારી અહીં જમીન છે તમે તળાવ ગાળોમાં. સરપંચશ્રીને પણ રજૂઆત કરેલી, એ પણ આવ્યા હતા, પણ એને કોઈ પણ પ્રકારનો બીજો કઈ રિપ્લાય આપ્યો નથી બરોબર છે. એ નરોવા કુંજરવા જેવું કે કઈ જવાબ ન દેવો ને કઈ વાત ન કરવી. બીજી કઈ અધિકારીઓ, તલાટીના અધિકારીઓ, મામલતદાર કે મામલતદારને પણ મળેલા છીએ અને પછી અમારો કેસ હાલે છે. નાયબ મામલતદારમાં કેસ પૂર્ણ થઈ ગયો, એ અમારા ફેવરમાં આવ્યો, પછી અમારા કલેક્ટરમાં અત્યારે કેસ હાલે છે, હવે અંતિમ સ્ટેજ ઉપર જ છે. આ બધા દસ્તાવેજો તમે રજૂ કર્યા હતા તંત્રમાં? બધા જ દસ્તાવેજો રજૂ કરેલા જ છે. તો મહત્વની વાત એ છે કે થોડાક દિવસો પહેલા જે સમાચાર મળ્યા હતા એ જ પ્રકારની આ ઘટના છે જેમાં આખે આખા ગામ વેચાઈ જાય છે. એ જ પ્રકારે આખું આ જે તળાવ છે તે વેચાઈ જઈ ગઈ રહ્યું છે અને જે બતાવવામાં આવ્યું છે કે તળાવની જગ્યાએ ખેતીલાયક જમીન બતાવવામાં આવી છે અને તે રીતે આને વેચી દેવાનું છે. મહત્વની વાત એ છે કે ત્રણ ગામના ત્રિભેટે આ તળાવ આવેલું છે અને આ તળાવનું પાણી પણ આ ગામના લોકો ઉપયોગ કરી રહ્યા છે અને આ જ પ્રકારે ઘટનાઓ બનતી હોય કે જ્યારે તળાવ પૂરીને અને ત્યાં ઘરો બનાવવામાં આવે ત્યારે ત્યાં વડોદરા જેવી સ્થિતિ ઉભી થતી હોય છે કે જ્યારે તળાવ પૂરીને અને ઘરો બનાવવામાં આવે ત્યારે ત્યાં પાણી ભરાઈ જતું હોય છે અને લોકોના ઘરમાં પણ પાણી ભરાઈ જાય તેવી સ્થિતિ પણ ઉભી થાય. એટલે કે આ પ્રકારે તળાવ પૂરીને અને ઘરો ન બનાવવા જોઈએ. જે જગ્યાએ તળાવ છે ઉલટા તેને ઊંડા કરવા જોઈએ.